नमस्कार। आज आपने गणित धोरण 9 बीजा भाग में बीजो लेक्चर शुरू करिए। प्रकरण 1 संख्या पद्धति, जेमा काले आपने समय अने असमय संख्या विषय अभ्यास करो। तो भाई असमय संख्या तो बीजु कशु नहीं, समय ना हो ये बधी असमय संख्या। दाखला तरीके समय संख्या ने आपणे पी ना छेद में क्यू स्वरूपे दर्शाई शकाय, એવી સંખ્યાઓ બધી હોય એમને સમય સંખ્યા કહેવાય। સમય સંખ્યા તો કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય। તો જેને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકાય એટલે કે સમય ન હોય તેને અસમય સંખ્યા કહેવાય। સમય ન હોય તે સમય સંખ્યા જે છે એનાથી વિરુદ્ધ વાત, સમય નથી એમને આપણે અસમય તરીકે ઓળખવાની છે। તો હવે આજે આપણે સ્વાધ્યાય 1.2 શરૂ કરીએ, જેમાં પણ ખરા ખોટા વિધાનો જ છે। તો ખરા ખોટા વિધાનોમાં આપણે ખ્યાલ આપી જ દીધો છે કે ભાઈ થોડીક આપણે વિચારવાની શક્તિ રાખવાની, ખરા કે ખોટા વિધાનો, ખરા કે ખોટા વિધાનો, જેમાં પહેલું વિધાન છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। હવે અસમય સંખ્યામાં વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય જ છે। અસમય સંખ્યા કોને કહેવાય કે જેને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકીએ, એ બધી અસમય સંખ્યા છે। તો અસમય સંખ્યા હોય એ વાસ્તવિક સંખ્યા તો છે, જેમ કે અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે તો વિધાન સાચું છે। જો બરાબર સમજો, ઊંધી વાત ખોટી પડે, વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યા ન કહેવાય। કારણ કે વાસ્તવિક સંખ્યા એટલે આર, એની અંદર બધી જ સંખ્યાઓ સમાવેશ થઈ જાય, એટલે અસમય સંખ્યા જેટલી છે એ તો બધી વાસ્તવિક સંખ્યામાં સમાઈ જાય। પણ દરેક વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યા કહેવાય તો વિધાન ખોટું પડે। જો આપણે પાછું સમજી લઈએ કે દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા કહેવાય। જો સમજો બરાબર, વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાઓ આવી જાય પણ અસમય સંખ્યામાં ના આવે, એટલે દરેક વાસ્તવિક સંખ્યા, તો એક ઉદાહરણ આપું કે ભાઈ 2, 4, 6, એક દ્વિતીયાંશ, એક તૃતીયાંશ, એ બધી વાસ્તવિક સંખ્યા થઈ તો એ બધી અસમય ન કહેવાય। તો એ વિધાન આપણા માટે કેવું થશે, ખોટું। એટલે સાચાને પારખવા માટે તમારે એનો સૈદ્ધાંતિક બેઝ હોય એ સમજવો જોઈએ। વાસ્તવિક સંખ્યા તો બધી છે, જગતની તમામ સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય। કારણ કે વાસ્તવિક સંખ્યાનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરાવ્યો કે જે જગતની જેટલી સંખ્યા છે એ બધી વાસ્તવિક સંખ્યા છે, એ બધી અસમય થોડી છે, એમાંથી સમય પણ છે ને। એટલે દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા કહેવાય તો વિધાન ખોટું થાય, અને દરેક અસમય સંખ્યા છે એને વાસ્તવિક સંખ્યા કહેવાય તો એ વિધાન સાચું। કારણ કે વાસ્તવિક સંખ્યામાં બધું આવી ગયું, અસમય સંખ્યામાં બધું આવતું નથી। જો બરાબર કોન્સેપ્ટ ક્લિયર કરો અને વ્યવસ્થિત જવાબ આપો કે ભાઈ અસમય છે એને વાસ્તવિક કહેવાય પણ દરેક વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યા કહેવાય, તો એ વિધાન ખોટું થશે। સંખ્યા રેખા પરનું ત્રીજું વિધાન છે, આપણે વચ્ચે પહેલું ત્રીજું લઈ લીધું એટલે હું કે તરત તમને સમજાઈ ગયું। એના પછીનું બીજું વિધાન, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ
संख्या रेखा पर नो दरेक बिंदु कोई प्राकृतिक संख्या एम बाटे, कोई प्राकृतिक संख्या एम बाटे रूट एम स्वरूप नो होई। संख्या रेखा पर नो दरेक बिंदु जे छे एक कोई प्राकृतिक संख्या की बात करे। हम प्राकृतिक संख्या थी आपने परिचित छे, आने पहलाना लेक्चर वीडियो में आपने समझायु के दरेक धन पूर्णांक जे छे ये ज प्राकृतिक संख्या में आवे, जेनो संकेत कैपिटल एन छे। एना थी आपने समझेला छे के 1 2 3 4 ये बधा आवे, तो ये प्राकृतिक संख्या कोई पण होय એના માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું એ બની શકે। તો પ્રાકૃતિક સંખ્યા આપણે લઈએ કે ભાઈ 1, તો વર્ગમૂળમાં 1 તો વત્તા અને ઓછા 1, વર્ગમૂળમાં 4 તો વત્તા અને ઓછા 2। જો વર્ગમૂળમાંથી કોઈ પણ સંખ્યાને તમે 12 મૂકો ત્યારે આપણે એને વત્તા અને ઓછા બંને જવાબ આપવાના થાય। આપણે વર્ગમૂળમાં 4 હોય તો 2 કહીએ, વર્ગમૂળમાં 9 હોય તો 3 કહીએ, વર્ગમૂળમાં 16 હોય તો 4 કહીએ, પણ વાસ્તવમાં એ માત્ર 4 માત્ર 3 કે માત્ર 2 નથી, એ વત્તા અને ઓછા બંને છે। વર્ગમૂળ 16 હોય તેનો જવાબ વત્તા અને ઓછા બંને 4 થાય છે, પ્લસ માઇનસ, પણ આપણે વ્યવસ્થિત વ્યવહારમાં બોલવા માટે વત્તા 4 કહીએ, બાકી ઓછા 4 એનો જવાબ છે જ। વર્ગમૂળમાંથી કોઈ પણ સંખ્યા બહાર નીકળે ત્યારે એ 2 સ્વરૂપની હોય, પ્લસ અને માઇનસ। તો અહીંયા આવે જુઓ, માઇનસ વાળી સંખ્યા પણ આવી, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈએ અને પછી વર્ગમૂળમાં મૂકીએ, દાખલા તરીકે 1 લઈએ તેને વર્ગમૂળમાં મૂકીએ, 2 લઈએ તેને વર્ગમૂળમાં મૂકીએ, 3 લઈએ તેને પણ વર્ગમૂળમાં મૂકીએ, 4 લઈએ તો એને પણ વર્ગમૂળમાં મૂકીએ અને એનો જવાબ લઈએ ત્યારે જવાબ એના વત્તા અને ઓછા થાય। તો ઓછા વાળી પ્રાકૃતિક સંખ્યામાં હોય સંખ્યા, તમે કયો જી ઓછા વાળી સંખ્યા આવી તો ઋણ છે એ તો પ્રાકૃતિક સંખ્યામાં ન હોય, એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપનું હોય એ વિધાન કેવું થશે, ખોટું। મારે એ સમજાવવું છે કે આ વિધાન ખોટું શા માટે થયું, તો એ એક તમારા માટે વિધાન સાચા કે ખોટાની સમજ આપણે મેળવી લેવી। એમ બીજો દાખલો છે શું, દરેક ધન પૂર્ણાંકનું દાખલા નંબર 2, એમની રકમ છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે, વર્ગમૂળ અસમય હોય છે, જો ના તો તમારો જવાબ આપો કેટલા, જો ના તો, જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય હોય। એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય હોય, આમાં પરીક્ષાના બહુ મુદ્દા ન હોય પણ આની સમજ હોય તો આપણે બીજા જવાબ આપી શકીએ, એટલા માટે આ આવા દાખલાઓની નજર પડે। જો દરેક ધન પૂર્ણાંકનો વર્ગમૂળ અસમય હોય તો આપણે વર્ગમૂળ લઈએ કેટલીક સંખ્યાના, દાખલા તરીકે વર્ગમૂળ 1 તો 1, વર્ગમૂળ 2 ની આપણને ખબર નથી અત્યારે માનો, વર્ગમૂળ 3 ની ખબર નથી, વર્ગમૂળ 4 તો 2, પછી એ પ્લસ માઇનસ છે પણ અહીંયા આપણે આટલું સમજીએ, વર્ગમૂળ અસમય હોય તો અસમયમાંથી કેટલી સંખ્યા થઈ, વર્ગમૂળ 1, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4 સુધી જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આ વર્ગમૂળ 4 સુધીમાં અસમય સંખ્યા કઈ થઈ, તો કે રૂટ 2 અને રૂટ 3 અસમય કહેવાય,
बाकी वर्गमूल एक अने वर्गमूल चार छे एनो वर्गमूल निकले छे जेनो वर्गमूल निकळतो होय एने आपणे p / q स्वरूपमां लखी शकीए एटले एने समय संख्या कहेवाय पण अहींया वर्गमूल 2 अने वर्गमूल 3 मां आपणे चोक्कस जवाब वर्गमूल नो पूर्णांक संख्या मळतो नथी एटले ए असमय थई तो शुं कहे वर्गमूल असमय होय छे तो के ना जवाब कीधो ना तो एवा उदाहरण आपो के जेनु वर्गमूल समय होय तो समय होय एनु उदाहरण तो के वर्गमूल 1 वर्गमूल 4 वर्गमूल 9 वर्गमूल 16 ए बधी समय संख्या थई कारण के एमनो वर्गमूल निकळे छे वर्गमूल 4 तो 2 वर्गमूल 9 तो 3 वर्गमूल 16 तो 4 શું થયું એવી કેટલીક સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય અને બાકીની જે સંખ્યા છે એને આપણે અસમયમાં મૂકીએ છીએ તો સમયનું ઉદાહરણ આપણે આપવાનું હતું કે ભાઈ આ વર્ગમૂળ 1 વર્ગમૂળ 4 વર્ગમૂળ 9 વર્ગમૂળ 16 વર્ગમૂળ 25 વર્ગમૂળ 36 વર્ગમૂળ 49 વર્ગમૂળ 64 વર્ગમૂળ 81 વર્ગમૂળ 100 એ બધી સમય સંખ્યાઓ કહેવાય કારણ કે એમનું વર્ગમૂળ નીકળે છે હવે આપણે એક થોડી થિયરીના મુદ્દા સમજવાના છે કે ભાઈ સંખ્યા રેખા પર આપણે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 એને કઈ રીતે દર્શાવી શકાય થોડી થિયરી લઈ અને પછી સમજાવું કે એ સમજવા માટે આપણે પાયથાગોરસ ઉપર જવું પડશે પાયથાગોરસ पायथागोरस नो सूत्र के प्रमेय जेने आपणे कहीए ए लगता आवडशे तो तमे आना उपर फोकस थोड़ो पाड़ी सकशो पायथागोरस छे कोई पण काटकोण त्रिकोण ने लागू पड़े मानो के आ काटकोण त्रिकोण छे ए बी सी जेनो एक खूणो 90 अंश नो होय एवा त्रिकोण ने काटकोण त्रिकोण कहेवाय तो आमा खूणो बी छे ए 90 अंश नो અને કાટકોણ ત્રિકોણ દોરવા માટે આ રીતે એલ નું નિશાન કરવાનું આપણો કેપિટલ એલ હોય એ રીતે ઘણા કાટકોણ ત્રિકોણ દોરવામાં ભૂલો કરતા હોય છે પણ એક જે 90 અંશના ખૂણે એક લંબ પાડી બીજો બીસી રેખાખંડ અને એન અને સી ને જોડી દેવા એટલે આવો જે ત્રિકોણ બને એને આપણે શું કહેવાય તો કે કાટકોણ ત્રિકોણ તો પાયથાગોરસ નું સૂત્ર શું કહે તો કે એ બી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર એસી વર્ગ શબ્દોમાં કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે કર્ણ એટલે કોણ કાટખૂણાની સામેની બાજુ જે હોય એને કર્ણ તરીકે ઓળખવામાં આવે તો શું થયું કાટખૂણો કોણ કોણ બનાવે છે તો કે એ બી બાજુ અને બીસી બાજુ કોઈ પણ ત્રિકોણને ત્રણ બાજુ હોય એ બેના વર્ગનો સરવાળો કોના બરાબર તો કે કર્ણના વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર એસી વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુની લંબાઈના વર્ગનો સરવાળો જો આમ શાબ્દિક રીતે આમ લખાય કાટખૂણો બનાવતી બે બાજુ ના વર્ગોનો સરવાળો બરાબર કોણ તો કે કર્ણનો વર્ગ આ તમારે થોડુંક સમજવાનું મેઘમાં ઓલી રીતે યાદ રાખવાનું શાબ્દિક રીતે યાદ રાખીએ એટલે ગણિતની ભાષામાં પછી આપણને લખતા આવડે ત્રિકોણ ભલે ગમે તે હોય એ બી સી ને બદલે ડીઈ એફ હોય એક્સ વાય ઝેડ હોય એલ એમ એન હોય પી ક્યુ આર હોય એવા કેટલાક કાટકોણ ત્રિકોણ તમારે દોરી અને પાયથાગોરસના સૂત્રો લખવાનું હોમવર્કમાં થોડુંક આવું રાખજો એક નોટમાં જુદી રીતે થોડાક પાના તમે લખતા હોય એમાં તમારે હોમવર્કના રૂપમાં આવા કરવાના દાખલા જુદા જુદા 5 કે 7 કાટકોણ ત્રિકોણ દોરવાના પછી પાયથાગોરસનું સૂત્ર કે પ્રમેય એમ કરી લખવાનું આટલું જ લખવાનું થાય લખતા આટલું શીખવાનું શાબ્દિક રજૂઆતની જરૂર નહીં શબ્દોમાં તો આપણે બોલીએ કે કાટખૂણો બનાવતી બે બાજુ ના વર્ગોનો સરવાળો કાટખૂણો બનાવતી બે બાજુ કઈ કઈ છે
જો આપકા પાયથાગોરસ નો સૂત્ર એનો તમારે 10માં 9માં બધે આગળ જેટલું ભણશો એમાં બધે આવશે. મેથેમેટિક્સ નો આપ આવ્યો છે એ આવડી જાય, ઘણું બધું આવડે પછી સમજવાય તો. અને કર્ણ નો વર્ગ, હવે માનો કે આપણે અહીંયા એક નામ બદલી અને સૂત્ર બનાવ્યું કે ભાઈ અહીંયા હું નામ લખું ડી ઈ અને એફ, તો તમે વિચારો સૂત્ર કેમ બનશે પાયથાગોરસનું? શું કરવાનું? બે કાટખૂણો બનાવતી બે બાજુની લંબાઈના વર્ગનો સરવાળો. એટલે કોણ? તો કે પેલું થાય ડી વર્ગ વત્તા ઈ એફ વર્ગ. જો કાટખૂણો બનાવતી બે બાજુ એની લંબાઈના વર્ગનો સરવાળો. સમજાય? બરાબર કોના બરાબર? કોણ? તો કે બી એફ વર્ગ. થયું છે અઘરું? એવી રીતે અહીંયા આપણે એક્સ વાય ઝેડ લઈએ, માનો કે કાટકોણ ત્રિકોણ. એક્સ વાય ઝેડ, ચાલો વિચારો તમે સૂત્ર. કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે? એક પેલી છે એક્સ વાય નો વર્ગ પ્લસ બીજી કઈ છે? તો કે વાય ઝેડ નો વર્ગ. કાટખૂણો બનાવતી બે બાજુની લંબાઈના વર્ગનો સરવાળો કોના બરાબર? શું લખું સામે? એક્સ ઝેડ નો વર્ગ. કર્ણ જે છે એ કાટખૂણાની સામેની બાજુ, આને કર્ણ તરીકે ઓળખવામાં આવે છે ગણિતની ભાષામાં. હવે તમને વાત કરી એમ, તમારી મેળે એ થી ઝેડ સુધીના ગમે તે ત્રણ નામ આપવાના હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. આ એ થી ઝેડ સુધીના નામ તો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે ભણીએ, બાકી નામ તો ગમે તે હોય શકે. ત્રિકોણ એબીસી પણ હોય, ત્રિકોણ ડીઈએફ પણ હોય, ત્રિકોણ પીક્યુઆર પણ હોય, ત્રિકોણ એલએમએન પણ હોય, ત્રિકોણ એક્સ વાય ઝેડ પણ હોય. એમ તમે એવા પાંચ કાટકોણ ત્રિકોણ દોરવાના. જે કાટકોણ ત્રિકોણ જ થવા જોઈએ આમ એલ કરી અને પછી એને જોડવાના સ્કેલથી. પેલા એલ બનાવવાનો અંગ્રેજીનો કેપિટલ એલ, એટલે એક જેટી 90 અંશનો ખૂણો થયો કેપિટલ એલ છે ને. અને ત્યાર પછી તમારે ગમે તે નામ આપી અને પાંચ સૂત્રો આવા લખવાના એચ ડબલ્યુમાં હોમવર્કમાં. એટલે હવે સંખ્યા રેખા ઉપર આપણે જે જવાનું છે એનો ખ્યાલ આવશે તમને. હવે તમે 1.2 નો આપણે પહેલા કહીએ કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. સ્વાધ્યાય 1.2 નો ત્રીજો દાખલો. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર સમજો, સંખ્યા રેખા મેં સમજાવી હતી. સંખ્યા રેખા આપણે આ રીતે હોય છે, ખબર છે તમને. આમાં વત્તા વાળું જ કામ છે, આપણે ઝીરો નું કામ નથી. એટલે અહીંથી સ્ટાર્ટ કરવાનું, આપણે શૂન્ય માં છે. અહીંયા 1 છે અને અહીંયા 2 છે. આના મુદ્દા પણ આપણે લખવાના હોય છે, એટલે થોડુંક પહેલું કામ કરીએ. એટલે સંખ્યા રેખા પર OA અને A કહીએ આપણે, તો OA બરાબર 2 એકમ લેવાના અને પછી OA માંથી લંબ દોરવાનો. એને માનો કે B કહીએ, આ B છે અને એ છે આપણો એક એકમ. ઓ એ બરાબર 2 એકમ લો. હવે તમારા સ્કેલ અને પેન્સિલથી મદદથી 2 સેન્ટીમીટર લેવાના ઓ એ, અને એ બી બરાબર 1 એકમ લેવાનો, 1 સેન્ટીમીટર લેવાનો. એ બી
बराबर एक एकम लो। शाट लीधा ये बधु समझा हमें कारण के अपने संख्या रेखा पर वर्गमूल पांच ने बतावा आ मानो के संख्या रेखा छे अपनी आ संख्या रेखा पर मारे वर्गमूल पांच क्या छे ये मने सीधा न मळे जो संख्या रेखा पर एक बे त्रण चार पांच ओछा एक ओछा बे ओछा त्रण ये मारे बतावा होय तो मने तरत मळी जाय पण मने तो एम कह्युं छे आ दाखलामां के संख्या रेखा उपर तमे वर्गमूल पांच क्या आवे ए बताओ एटले आ कड़ाकूट करवानी छे जो शुं कर्युं જવાનું પાયથાગોરસ ઉપર જ છે પણ અત્યારે આપણે બે સુધી જઈએ એટલે બે નો વર્ગ ચાર થાય અને એક સુધી જશું એટલે એક નો વર્ગ એક થાય ચાર ને એક પાંચ એટલા માટે આ પ્રોસેસ આપણે કરી હવે તમે ઓ બી ને જોડી દો ઓ બી જોડો એટલે ત્રીજું કામ જે મેં કર્યું એ શું કર્યું તો કે ઓ બી જોડો કોઈ પણ દાખલા વર્ગમૂળ એક ત્રણ હોય વર્ગમૂળ બે હોય વર્ગમૂળ પાંચ હોય વર્ગમૂળ સત્તર હોય ગમે તેટલા હશે એને એક જ પ્રોસેસ એક વખત સમજી લેશો બરાબર એટલે બધાનો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે એને સંખ્યા રેખા પર દર્શાવાય હવે આવું શા માટે કર્યું આપણે કે પાંચ સુધી જવું હતું એટલે બે નો વર્ગ એક એક નો વર્ગ એક તો પાંચ સુધી જઈ ગયા सत्तर मूव मारे तो चार नो वर्ग एट सोल तो चार सुधी जवा एक बे त्रण चार करवाना पछी एक लेवा तो चार नो वर्ग पछी वर्गमूल बे सुधी जवू होय तो एक अने एक बन्ने बाजू एक 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 नो वर्ग एक पाछो एक नो वर्ग एक तो एक वत्ता एक तो बे पायथागोरस थी थोड़ुक तमने समझाई जशे हवे काटकोण त्रिकोण बनी गयो जुओ क्यों आपणी पासे काटकोण त्रिकोण बनी गयो तो के ओए बी ઓ એ બી જે છે એ કાટકોણ ત્રિકોણ આપણો બને છે એટલે કાટકોણ ત્રિકોણ ઉપર આપણે હવે પ્રયત્ન કરવાનો ચોથું કાટકોણ ત્રિકોણ ઓ એ બી માં જો પાયથાગોરસ મુજબ ઓ એ બી માં શું લખશો ઓ એ વર્ગ વત્તા એ બી વર્ગ બરાબર ઓ બી વર્ગ પાયથાગોરસ નો સૂત્ર ગમે તે કાટકોણ ત્રિકોણ માં લખતા આવડશે એટલે આવડી જશે તો ઓએ કેટલા છે હવે એનું સાદું રૂપ આપવાનું તો કે બે એ બી કેટલા એક બરાબર ઓ બી વર્ગ બે નો વર્ગ ચાર એક નો વર્ગ એક બરાબર ઓ બી વર્ગ પણ આપણે ઓ બી વર્ગ નથી જોતા આપણે ઓ બી જોઈએ તો ચાર ને એક પાંચ થાય પાંચ અને પાછું ઓ બી વર્ગ બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે ઓબી ની કિંમત થશે એ વર્ગમૂળમાં પાંચ ઓબી વર્ગમાંથી વર્ગ નીકળી જાય એટલે ઓબી વધે પાંચ નું વર્ગમૂળ લઈએ તો એને નીકળે નહીં એટલે પૂરી રાખવાનું વર્ગમૂળ લખવાના પાંચ કોની કિંમત મળી વર્ગમૂળ પાંચ ઓબી ની તો ઓ થી બી જે અંતર છે એ વર્ગમૂળમાં પાંચ થયું પણ મારી સંખ્યા રેખા તો આ છે આપણે આ જે લખી છે એ સંખ્યા રેખા છે એના ઉપર એ ક્યાં હશે બતાવવા માટે હવે શું કરવાનું પરિકર જોયેલું છે આપણે એ પરિકરની મદદથી ઓને કેન્દ્ર ગણીને ઓબી જેટલી ત્રિજ્યા લેવાની પરિકર પેન્સિલ વાળું જોયું છે દરેકે એ ઓને કેન્દ્ર કરવાનું પેન્સિલનો પોઈન્ટ બી ઉપર આવે એ રીતે રાખજો એટલે એક જેટ એની ત્રિજ્યા ઓબી છે એ ત્રિજ્યા થઈ પાંચ તમારે અહીંયા ચાપ કાપવાની માનો કે આ વર્ગમૂળ પાંચ હશે એને આ કરશો તમે એટલે ચાપ કપા ત્યાં આવશે અહીંયા ચાપ કપા છે તમને ત્યાં અને ત્યાં સી નામ આપી દીધું શું કર્યું ચોથા પાંચમા મુદ્દામાં આપણે પાંચમા મુદ્દામાં જે વાત કરીએ એ અહીંયા લખી દઉં છું ઓ ને કેન્દ્ર ગણો ઓ ને કેન્દ્ર ગણી ઓ બી જેટલી ત્રિજ્યા લઈને સંખ્યા રેખા પર ચાપ કાપો સંખ્યા રેખા પર ચાપ કાપો આ પાંચમું કામ આપણે કરવાનું છે સંખ્યા રેખા પર આપણે આમ ચાપ કાપશું એટલે અહીંયા પેન્સિલ ત્યાં લીટો થશે કપાયેલી ચાપ જ્યાં કપાય ત્યાં સી નામ આપો
छठा मुद्दा में ये कहवा कपायेली चापने सी नाम आपो अपने क्रम प्रमाणे ए बी सी डी एम नाम आपवाना तो तय आपी सकाय नाम नु बहु महत्व न होय समझ माटे होय ए ने बी थी जेड सुधी ना अक्षर जे बड़ा गणित में लखेला छे ने ए बड़ा समझ माटे छे हकीकत में आखो सिद्धांत ने समझवानो होय नाम बलन गमे ते होय अपने त्रिकोण ए बी सी होय एवं थोड़ू छे त्रिकोण डी ई एफ लखाय त्रिकोण एक्स वाई जेड लखाय नाम बदलावीने गमे ते काम सिद्धांत एक ज पायथागोरस नु सूत्र केम आपणे एक ज लखवानो थाय नाम तो गमे ते होय शके એના જેવા એટલે સી નામ આપો તો હવે જે ઓ થી સી અંતર આપણું થાય એ બધું થઈ સંખ્યા રેખા પર કેટલું અંતર થયું અહીંયા અહીંયા નામ આપવાનું શું વર્ગમૂળ 5 એટલે સાતમો મુદ્દો આમ ઓ સી બરાબર વર્ગમૂળમાં 5 થશે संख्या रेखा पर वर्गमूल 5 ने कई रीते दर्शावू एनी आ